સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહજી ચૌહાણ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી સતત ચાલુ છે, જેના ભાગરૂપે આજે સવારે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિવિલ સર્કલથી બસ સ્ટેન્ડ બાજુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પશુ પકડવાની કામગીરી ચાલુ રાખી રસ્તા ઉપર માલધારીઓ પરના પશુઓને પકડી દડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 9/7/2019 અત્યાર સુધી 119 પશુઓને પકડવામાં આવેલ, જેમાં 62 ગાય, 56 નાખલા, 1 વાછરડીનો સમાવેશ થાય છે. આમાંથી ફક્ત 16 ગાયો માલિકો દ્વારા છોડાવવામાં આવી, જેનો કુલ વહીવટ ચાર્જ 32,000 જે તે માલિક પાસેથી વસૂલ કરવામાં આવ્યો, અને 86 પશુઓ જેને માલિકોએ છોડાવેલ નથી તેવા 86 પશુઓ ઈડર પાંજરાપુર મોકલી 1 પશુના રૂપિયા 1,000 પ્રમાણે 86 પશુના રૂપિયા 86,000 ઈડર પાંજરાપુર ખાતે ચારા પેટે ચૂકવવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખી માલધારીઓના પશુઓને ટેગિંગ લાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. અત્યાર સુધીમાં કુલ 119 રખડતા પશુઓ શહેરમાંથી પકડવામાં આવેલા છે, તેમાંથી 16 પશુ માલિકો દ્વારા છોડાવવામાં આવેલ છે અને 32,000 વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલો છે અને 86 પશુઓ ઈડર પોજરાપુર ખાતે મોકલી આપવામાં આવેલ છે. એના માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા આખા શહેરનું સર્વે પણ કરાવવામાં આવેલું છે અને ટૂંક સમયની અંદર અમે ટેગિંગ છે, જે શહેરની અંદર જેટલા પશુઓ છે બધા જ પશુઓનું ટેગિંગ કરવાના છે અને જે ટેગિંગ થયા વગરના જે પશુઓ રહેશે એની માલિકી અમે કોઈની ગણવાના નથી અને તમામ પશુઓ પકડી અને એની માલિકી અમે હિંમતનગર નગરપાલિકા દ્વારા ઈડર પોજરાપુર ખાતે મોકલી આપવાના છે. ના, આમ ચોમાસાની સિઝનની અંદર આની વધુ ફરિયાદો આવતી હોય છે, અકસ્માતો થવાનો પણ સંભવ રહે છે, સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે, એટલે આ ચોમાસામાં એક ઝુંબેશ સ્વરૂપે અમે કરતા હોઈએ છીએ અને આની અંદર અમને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીનું અને શહેર ટ્રાફિક PI સાહેબનો પણ ખૂબ સારો એવો સહયોગ મળેલો છે અને ખૂબ સારી રીતે કામગીરી અમારી ચાલી રહી છે. અત્યારે માલધારી સમાજના લોકોને કંઈક સંદેશો આપશો જેથી લોકોને અગવડતા ઓછી પડે? માલધારી સમાજના વ્યક્તિઓ માટે મારો એક જ સંદેશો છે કે એમને પોતાની કેપેસિટી હોય એટલા પશુઓ રાખવા જોઈએ, એનાથી વધુ પશુઓ રાખવા ન જોઈએ અને એના એની એની સાર સંભાળ સારી રીતે રાખવી જોઈએ પશુઓની, જેથી કરીને લોકોને જાણાની ના થાય, લોકોને અગવડ ના પડે એ રીતે પોતો પશુ વ્યવસાય કરે તો નાગરિકો પણ એમના પ્રત્યે લાગણી જન્મે.